ભુજ માંડવી રોડ પર કુંડી ખાતે કચ્છ આશ્રમમાં આજ રોજ 1051 કુંડી મહાયજ્ઞનું આયોજન. સમર્પણ ધ્યાન યોગની આંતરરાષ્ટ્રીય ગુરુ પૂર્ણિમા મહાશિબિરનું ભુજ માંડવી રોડ પર કુંડી ગામ પાસે આવેલ કચ્છ સમર્પણ આશ્રમ મધ્યે યોજાયો છે. સમર્પણ ધ્યાન યોગ પદ્ધતિના પ્રણેતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં આજ રોજ 1051 કુંડી મહાયજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું, જે સમગ્ર આયોજનમાં દેશભરમાંથી લોકોએ આવીને મહાયજ્ઞમાં લાભ લીધો હતો. મારું નામ શૈલેષ રૂડાણી છે અને અત્યારે જે આ ગુરુ પૂર્ણિમા મહાશિબિર થઈ રહી છે તેની અંદર હું સદગુરુની જવાબદારી નિભાવી રહ્યો છું. મિત્રો, તમને બતાવતા મને ખૂબ આનંદ થશે કે આજે સમર્પણ આશ્રમ મધ્યે ગુરુશક્તિધામના નિર્માણ હેતુ ચિત્ત શુદ્ધિ 1051 કુંડી મહાયજ્ઞ થઈ રહ્યો છે, જે આપ જોઈ રહ્યા છો. અને આ યજ્ઞ છે એ સમર્પણ ધ્યાન યોગના પ્રેરણાતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પવિત્ર સાનિધ્યની અંદર આ યજ્ઞ થઈ રહ્યો છે. મિત્રો, તમને યજ્ઞ વિશે કહું તો યજ્ઞ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. જૂના કાળની અંદર પણ આપણે ઇતિહાસમાં નજર નાખીએ તો પણ યજ્ઞ વિશે તમને માહિતી મળશે કે સાણોની અંદર પણ અશ્વમેઘ યજ્ઞ, રાજસૂ યજ્ઞ, પુરાશ્ચી યજ્ઞ વગેરે યજ્ઞો થતા હતા. અને એક કહેવત મુજબ યજ્ઞ ની આહુતિથી દેવતાઓને ખોરાક પ્રાપ્ત થાય છે, એ આપણી પુરાણોની કહેવત છે. બીજું વૈજ્ઞાનિક રીતે તમને કહું તો યજ્ઞની અંદર મુખ્ય તત્વ છે અગ્નિ. અગ્નિ કહેવાય છે કે અગ્નિ ની અંદર ગમે તેવી અપવિત્ર વસ્તુ પડે તો અગ્નિ એને ભસ્મ કરી નાખે છે અને અગ્નિથી સતત હંમેશા પવિત્રતા જળવાય છે. યજ્ઞની અંદર બીજું ગાયના ઘીનો હોમ થાય છે. ગાયના ઘીથી અને એની સાથે હવન સામગ્રી, જે ઘણી બધી વનસ્પતિઓ અને જડીબુટ્ટીથી હવન સામગ્રી બની રહી છે, તો આ હવન સામગ્રી અને ગાયના ઘીના હોમથી જે હોમ થાય છે તેની અંદર વાતાવરણની અંદર જે વાયુ ફેલાય છે તે વાયુ એટલો બધો શુદ્ધ હોય છે, જે વાતાવરણના માધ્યમથી મનુષ્યના શ્વાસોશ્વાસમાં જાય છે. એ શ્વાસોશ્વાસથી મનુષ્યને એનો બહુ જ ફાયદો થાય છે અને મનુષ્યની સાથે સાથે વિશ્વની અંદર રહેલા તમામ પ્રાણીઓ કે જીવ સૃષ્ટિને આ યજ્ઞથી ફાયદો થશે. બીજું તમને એ પણ હું જણાવવા માંગુ છું કે અમારી જાણ મુજબ આ 1051 કુંડી મહાયજ્ઞ મોટામાં મોટો યજ્ઞ છે. આથી પહેલા અમને એવું જાણવા મળ્યું છે કે આથી પહેલા આવો યજ્ઞ, આટલે મોટી કુંડી યજ્ઞ ક્યાંય થયો નથી. તો એ પણ અમારા જાણ મુજબ છે કે અત્યારે કચ્છની ધરતી ઉપર તો આ યજ્ઞ મોટામાં મોટો યજ્ઞ છે કે 1000 કુંડી યજ્ઞ. અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે મોટી વાત એ છે કે અત્યારે વરસાદનો માહોલ છે, વરસાદ ચાલુ હતો, છતાં પણ યજ્ઞ વિના વિઘ્ને સંપન્ન થયો.